આ વર્ષે એપ્રિલમાં જ ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે, જેના કારણે લોકોને રાહત માટે એસી નો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. તમને જણાવી દઈએ કે તમારા રૂમ નું તાપમાન તમારી ઊંઘ પર ઊંડી અસર કરે છે. જી હા, નેશનલ સ્લીપ ફાઉન્ડેશને આ અંગે એક પોલ કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે રૂમ ને ઠંડુ રાખવાથી ગાઢ અને સારી ઊંઘ માં મદદ મળે છે. વેલ સર્વે માં સામેલ દર 5 માંથી 4 લોકોએ કહ્યું કે સારી ઊંઘ માટે રૂમ નું તાપમાન બહારના તાપમાન કરતા ઓછું હોવું જરૂરી હોય છે. વાસ્તવમાં તબીબોના મતે શાંતિપૂર્ણ અને ગાઢ ઊંઘ માટે રૂમ નું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. તમે તમારી અનુકૂળતા મુજબ તેને વધુ કે ઓછું રાખી શકો છો. તેમ છતાં મોટા ભાગના ડોક્ટરો માને છે કે રૂમ ના તાપમાન ને 15.6 થી 19.4 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રાખવું એ ગાઢ ઊંઘ માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે આ તમારા શરીર ને આરામદાયક અનુભવ આપશે. તમને જણાવી દઈએ કે આપણા શરીર સાંજ પછી સામાન્ય તાપમાનમાં ઘટાડો કરવાની આદત હોય છે, અને તેથી બહારના તાપમાનની તુલનામાં રૂમનું તાપમાન ઘટાડીને તમે તમારા શરીરને સંદેશ મોકલી શકો છો કે સુવાનું સમય છે. તો બીજી તરફ મનમાં આ પ્રશ્ન આવતો જ હશે કે બાળકોના રૂમમાં તાપમાન શું હોવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે ખૂબ નાના બાળકોને ઠંડી વધુ લાગે છે, તેથી તેમના રૂમનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રાખવી જોઈએ, તો તેમને આરામની ઊંઘ આવશે. વાસ્તવમાં જો નાના બાળકોના રૂમનું તાપમાન ખૂબ ગરમ હોય તો સડન ઇન્ફેક્ટ ડેથ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે. તેથી ડોક્ટરો તેમના રૂમનું તાપમાન યોગ્ય રાખવાની સલાહ આપે છે.